सीआरबी जवानों दादागिरी करतो वीडियो वायरल थयो हतो। रस्तानी वच्चे गाड़ी मूकी टेम्पो ने अटकावी टेम्पा चालक ने मार मारतो वीडियो वायरल थयो हतो। बनावनी समग्र घटना सीसीटीवी केमेरामां कैद थई हती। अहेवाल दीपक राठौड। कर्मचारी द्वारा वाहनों ने उभा राखवामां आवी रह्या हता, तेवामां एक टेम्पा चालक द्वारा उभा ना रहता तेमनो पीछो करवामां आव्यो अने ढबोली चार रस्ता पासे आवेला सर्कल पासे बे ट्राफिक जवानों द्वारा तेमने रोकी अने आप जोई रह्या छो के तेने केवी रीतना टेम्पा चालकोने मार मारवामां आवी रह्यो छे अने तेमना पर मार मारवाथी तेमना मोढाना भाग पर इजा थई छे अने ते टेम्पो चालकने मोढा परथी लोही पण नीकळी गयुं हतुं। आ ट्राफिक जवानो जो टेम्पा चालकने बहार काढी टेम्पा पर बेसाड़ी रह्या छे अने जाणे पोतानी मालिकीनो टेम्पो होय तेम टेम्पामां बेसी અને તેને ટેમ્પામાં લઈ જવાની ટ્રાય કરી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા આનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કેવી રીતે તેમને ફોન આંચકી લેવામાં આવી રહ્યા છે। તેમને કહેવામાં આવ્યું છે તમને રેકોર્ડિંગ ઉતારવાનો અધિકાર નથી અને જેમ તેમ વર્તન કરવામાં આવી રહ્યું છે। ત્રણ ટ્રાફિક કર્મચારીઓ દ્વારા આ તમામ ઘટના પૈસા મેળવવા માટે તથા પૈસાના લાલિયાવેડા માટે લાંચ રૂશ્વત લેવા માટે જો તમે જોઈ રહ્યા છો તે ટેમ્પો ચાલકની બાજુમાં બેસીને લઈ જઈ રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા તેને રોકીને તેને તેમના ટેમ્પામાં ઉતારવામાં આવી રહ્યા છે। કારણ કે તેને પોતાની ડ્યુટીનું ભાન ભૂલીને તેને મન ફાવે તેમ પોતાની ડિવાઇસ પીવો હોય તેવે રૂઆપથી કાર્ય કરી રહ્યા છે। માટે આવા ટ્રાફિક જવાનોને ભારત રત્ન કેમ આપવામાં ના આવે તેવો હું પોલીસ કમિશનર એ કે તોમર સાહેબને અનુરોધ કરું છું કે આવા કર્મચારીઓને આપ શ્રી ભારત રત્ન આપી દો જેથી કરીને તેઓ પોતાને સુરતને પોતાના હાથમાં લઈ અને ગુનામુક્ત કરી દે। વહેલી તકે આ કાર્ય કરવા માટે આપને સરાહનીય પગલું ભરવા માટે તમને હું નમ્ર વિનંતી કરું છું જેથી કરીને આમ જનતા વહેલી તકે આવા વ્યક્તિઓના ગુંડા રાજ અને ગુંડાગીરીના તત્વોમાંથી છુટકારો મેળવી શકે। આ માટે તમને એક ખાસ જાગૃત નાગરિક તરીકે અપીલ છે હું માનનીય વિજયભાઈ રૂપાણી તેમજ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત સાહેબ બધાને જ વિનંતી કરું છું કે આવા તત્વોને જેમ બને તેમ સમાજમાંથી હાંકી કાઢવામાં વહેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કરું છું।